વડોદરા શહેર જિલ્લાના બેન્કર હાટની બાજુમાં વારસિયા રોડ નિવૃત્ત પોલીસ કર્મચારીની ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં કોરોના કાળ પછી પહેલી વખત આ મિટિંગ યોજાઈ હતી. નિવૃત્ત પોલીસ કર્મચારીઓને નાણાકીય સમસ્યા નડી રહી છે, તેમજ વેરો નળ ગટરની પણ સમસ્યાઓ છે, ત્યારે સરકારશ્રીને અપીલ કરીશું નિવૃત્ત પોલીસ કર્મચારીઓને કઈ રાહત મળે ને સાથે સાથે કોરોના કાળમાં જે મરણ થયેલ છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અમીનાબેન નવાબ સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ વડોદરા શહેર જિલ્લાના બેન્કર હાટની બાજુમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓની ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. હા, અમારું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ રજીસ્ટ્રેશન થયેલું છે. કોરોના કાળમાં અમારી જે નિયમિત મિટિંગો થતી હતી એ છેલ્લા 10 માસથી બંધ હતી. એના અનુસંધાને આજની આ 2021ની પ્રથમ મિટિંગ રાખવામાં આવેલી છે, જેમાં અમારા તમામ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ જ છે. અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને જે સમસ્યા છે, કેટલાક કર્મચારીઓ નિવૃત્ત થઈ 5-5, 4-4 વર્ષ થઈ ગયા છે, એમને હજુ ઉચ્ચતર પગારનો લાભ મળેલો નથી, એમની સમસ્યા છે. એ જ રીતના ચાલુ ફરજ પરના બી કર્મચારીઓને આવી તકલીફો છે. એના માટે શું કરી શકીએ અને આગળ આપણે અધિકારીને મળી શાંતિથી એનું યોગ્ય નિરાકરણ લાવવું, એના માટે અમે ખાસ ભેગા થયેલા છે. ત્યારબાદ હાલમાં જે વડોદરા શહેર એટલે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આયોજન કરવામાં આવેલ છે, એટલે એ ચૂંટણીની અંદર બી નગરજનોની સાથે સાથે અમારા પોલીસ પરિવારોની બી બહુ સમસ્યાઓ છે. નળ ગટર યોજના, લાઇટ, વિવિધ ટેક્સ, એના માટેનું હવે અમારે શું કરવું, આગળ કેવી રીતના કાર્યક્રમનું ગોઠવણ કરવી અને આગળ શું કરવું, તેના માટેનું અમારું આ એક મિટિંગ રૂપે આ બધો કાર્યક્રમ અહીં રાખવામાં આવેલ છે. સાથોસાથ જે અમારા 5 કર્મચારીઓ હતા કોરોના કાળમાં સ્વર્ગસ્થ થઈ ગયેલા, અમારા મંત્રી હતા ચંદ્રકાંત શંકરરાવ પાટીલ, ઓફિસ આસિસ્ટન્ટ હતા શ્રીકાંત સદાશિવ, ત્યારબાદ અમારા સદસ્ય હતા અબ્દુલ સત્તાર એસી, એક મોહમ્મદખાન રસુલખાન પઠાણ અને છત્રસિંહ ગંભીરસિંહ વાઘેલા, એમને સૌ પ્રથમ અમે શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ અમે આ કાર્યક્રમની આગળની શરૂઆત કરેલી છે. અને જે અત્યારે આપ જોઈ શકો છો જે અમારી મિટિંગ હાલ ચાલુ છે, અને ખાસ સમસ્યા અમારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના નાણાકીય તેમજ ચાલુ ફરજ પરના કર્મચારીઓ કે જે બિચારા ડિસિપ્લિનના લીધે બોલી નથી શકતા અને શક્ય હોય તો એ લોકોની જે માહિતી અમને બાહ્ય રીતે મળે છે એનો અમે પ્રયાસ કરીશું, ઉજાગર કરીને એમને રાહત મળે સુખ શાંતિથી અપીલ કરીશું સરકારશ્રીમાં લાગતા વળગતા અધિકારીશ્રીને, અને એમને પણ એમના જે લાભો મળવાપાત્ર છે વિવિધ પ્રકારના એ મળે એના હેતુથી જાય અમે કાર્યક્રમ રૂપે મિટિંગ રાખેલી. શું નામ આપણું? મારું નામ છે રિટાયર એએસઆઈ કિશોરભાઈ લક્ષ્મણરાવ કેસરકર. હું આ વડોદરા શહેર જિલ્લા પોલીસ કર્મચારી ગ્રુપનો પ્રમુખ છું. મારી આજુબાજુમાં ઊભા છે મંત્રી છે, ઉપપ્રમુખ છે, સહમંત્રી છે, અને અમારું ટ્રસ્ટ સરકારશ્રીમાં 31-8-2019 રોજ 84-26-19 રજીસ્ટ્રેશન થયેલ છે. સાથે સાથે અમે સામાજિક કામો પણ કરીએ છીએ, જેવી રીતના વૃક્ષારોપણ કાર્યક્રમ છે, માર્ચ પાસ્ટ રેલી છે, ફેમિલી સાથે અમારું ગેટ ટુ ગેધરિંગ છે. નાગરિકોને કંઈ આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અમારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહે છે, નાગરિકોને કંઈ વિચમણા હોય, કોઈ ફરિયાદ કરવી હોય, ડર લાગતો હોય, સાચી હકીકતો, તે લોકો પણ અમારા અધિકારીઓ છે, અમારા કર્મચારીઓ છે, એમનો સંપર્ક કરી મદદ મેળવીશું તો અમે એમનું પણ નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છીએ.